કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે કલરવ વિષય ભણવાનો છે. તો બાળકો, આપણે કલરવમાં આજે પુનરાવર્તન કરીશું. શું કરીશું? પુનરાવર્તન. તો હું જે કરાવું ને એ તમે ધ્યાનથી જોજો અને પછી તમારી ઘરકામની નોટમાં તમે લખજો, બરાબર? સારું, ચાલો આપણે જોઈએ. જુઓ બાળકો, મેં શું લખ્યું છે આ નોટમાં, આ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે શું કરવાનું છે. ખબર પડી ગઈ ને? તો જુઓ સૂચના શું લખી છે મેં. શબ્દ બનાવો અને લખો. શું છે? શબ્દ બનાવો અને લખો. તો શબ્દ બનાવીને લખવાના છે. આપણે આગળ સ્વાધ્યાય પોથીમાં કરી ગયા છે અને મેં પુનરાવર્તનમાં પણ ઘણીવાર તમને કરાવ્યું છે. આવડે છે ને બધાને? ચાલો તો કેવી રીતે બનાવીશું બોલો બાળકો. જો મેં અહીંયા નંબર આપ્યા છે, અહીંયા શું લખ્યું છે? ઓ. શું લખ્યું છે? ઓ. અને આ શું લખ્યું છે? શબ્દો લખ્યા છે, જાર ટલો. એવી રીતના આપણે ઓ જાર. તો પહેલું વાક્ય શું, પહેલો શબ્દ શું બનાવીશું? ઓ જાર. પહેલે આપણે ઓ લખવાનું અને પછી જાર, જે તીરની તીર બતાવ્યું છે ને એ રીતે તીરની દિશામાં આપણે શબ્દ બનાવવાનો છે. ખ્યાલ આવ્યો? તો પહેલે શું લખીશું? ઓ જાર. તો શબ્દ શું બનશે? ઓ જાર. પછી ઓ ટલો, ઓ ઢણી, ઓ રડો, ઓ વારો, ઓ ળખ. ખ્યાલ આવ્યો? એવી રીતે છ શબ્દ બનાવવાના છે. તો ચાલો પહેલો શબ્દ શું બનાવ્યો આપણે? ઓ જાર. તો અહીંયા પહેલામાં લખીશું ઓ જાર. ચલો બીજો શબ્દ, ચલો બીજો શબ્દ શું બનશે? ઓ ટલો. ઓ જોવાનું અને પછી તીર ક્યાં બતાવ્યું છે એ તીરની નિશાની આપણે જોવાની અને શબ્દ બનાવીને લખવાનો, બરાબર? તો ઓ ટલો. તો બીજો શબ્દ બનશે ઓ ટલો. ચલો એવી રીતના ત્રીજો શબ્દ શું બનશે? ઓ ઢણી. આવડે છે ને બાળકો? સરસ બોલજો તમે. ચલો ચોથો વાક્ય, ચોથો શબ્દ શું બનશે? ઓ રડો. પાંચમું ઓ વારો. અને છઠ્ઠું ઓ ળખ. ખ્યાલ આવ્યો કેવી રીતના શબ્દ બનાવીને લખવાનો છે? આવડે છે ને તમને? સરસ, ચાલો એ રીતે હવે આનું બનાવીને લખીશું. તો ચાલો પહેલે શું લખીશું? શું લખ્યું છે આ? ગ ગને એ ગને કાનો અને ગને બે માત્રા ગૌ. ગને કાના બે માત્રા ગૌ. ગૌ શાળા. ગૌ તમ. ગૌ દાન. ગૌ સેવક. ગૌ મુખી. ગૌરવ. બરાબર, આ રીતે શબ્દ બનાવીને આપણે છ શબ્દ લખવાના છે. ચાલો પહેલો શબ્દ બોલો શું આવશે? ગૌશાળા. તો લખવાનું પહેલામાં ગૌશાળા. ચલો બીજો શબ્દ બોલો. ગૌ ત મ. ચલો ત્રીજું ગૌ દા ન. ચોથું શું બનશે? ગૌ સેવક. આમ લાઈનમાં જ લેવાનું, બરાબર? નહીં તો આડાવડા લેશો તો ભૂલાઈ જશે. ચલો હવે ગૌમુખી અને છેલ્લે ગૌરવ. ખ્યાલ આવ્યો? ચાલો એ રીતે બીજું નીચેનું શું લખ્યું છે જુઓ. વ વને બે માત્રા વૈ, બરાબર? તો વૈરાગી, વૈદિક. પછી વૈદરાજ, વૈતાલ, વૈદેહી, વૈભવ. ચલો એ રીતે શબ્દ લખીએ પહેલો. તો પહેલો શબ્દ શું છે? વૈરાગી. ચલો બીજું વૈદિક, વૈદરાજ, વૈતાલ, વૈદેહી. ચલો વૈદેહી પછી શું આવશે? વૈભવ. છેલ્લું આવશે વૈભવ. બરાબર બાળકો?
થઈ ગયું, સરસ. ચાલો હવે જુઓ, અહીંયા પણ આપણે શું કરવાનું છે, શબ્દ બનાવો અને લખો. ખ્યાલ આવે છે? જુઓ આમાં વચ્ચે મેં શું લખ્યું છે, ડી. શું લખ્યું છે? ડી. અને આજુબાજુ ફૂલની પાતરીમાં શબ્દો લખ્યા છે, તો એ શબ્દ બનાવીને આપણે અહીંયા લખવાના છે. તો ચલો પહેલું શું આવશે, પાપડી. શું આવશે? પાપડી. તો પહેલો શબ્દ આવશે પાપડી. ખ્યાલ છે ને, આપણે આ લખી ગયા છે સ્વાધ્યાયપોથીમાં. પછી વાડી. શું? વાડી. પછી મારવાડી. મારવાડી શું આવશે? ચલો મારવાડી. પછી આ થઈ ગયું. હવે આ શું લખ્યું છે, ગર ગ ડી. પહેલે આ લખવાનું ગર ગ, પછી વચ્ચેનો ડી, એટલે શું શબ્દ બન્યો, ગરગડી. ચલો પછી ગા, અને વચ્ચે કયો શબ્દ છે, ડી. તો શું શબ્દ બન્યો, ગાડી. ચલો આ શું લખ્યું છે, સા. તો લખવાનો સા, અને વચ્ચે શું છે, ડી. તો શું શબ્દ બન્યો, સાડી. આ રીતે આપણે શબ્દ બનાવીને લખવાના છે. પાપડી વાડી, માર વાડી, ઘર ગડી, ગાડી સાડી. ચલો એ રીતે નીચેનું જુઓ, વચ્ચે શું લખ્યું છે, રી. શું લખ્યું છે? રી. અને આજુબાજુ જુઓ, મદા. પછી બાજ, બા. પાદ, ના. બીમા. તો એ રીતે પહેલું શું છે, મદારી. પછી બીજું બાજરી, બારી, પાદરી, નારી, બીમારી. આ રીતે શબ્દ બનાવવાના છે. તો ચાલો પહેલે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, બરાબર. તો આ શું લખ્યું છે, મદારી. તો પહેલો શબ્દ શું બનશે, મદારી. ચલો એ રીતે. પછી એના પછીનું બાજરી. તો બીજો શબ્દ બનશે બાજરી. ચલો ત્રીજું બારી. પછી પાદરી, પાદરી. ચલો પછી નારી. ચલો બીમારી. છઠ્ઠો શબ્દ બનશે બીમારી. ખ્યાલ આવે છે ને બાળકો, આવી રીતના શબ્દ બનાવીને લખવાના છે. ચલો હવે નીચેનું બનાવીએ. તો જુઓ શું લખ્યું છે વચ્ચે ગોળ રાઉન્ડમાં, વી. શું લખ્યું છે? વી. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ત વી, દી વી, માનવી, દેવી, કડવી અને ચાવી. ખ્યાલ આવ્યો? ચલો પહેલો શું બનશે, આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો તવી, પહેલે લખવાનું ત, અને પછી ગોલ રાઉન્ડમાં શું છે, વી. તવી. પછી બીજું દીવી. પછી માનવી. ચલો પછી દેવી. કળવી. અને પછી ચાવી. ચલો બાળકો ખ્યાલ આવ્યું, આપણે છ શબ્દ લખ્યા. શું આપણે શું લખ્યું આજે પુનરાવર્તનમાં, આપણે શું શીખ્યા, તો શબ્દ બનાવો અને લખો. તો તમને પરીક્ષામાં આવડશે ને બાળકો? સરસ. તો આ જે મેં લખાવ્યા છે ને, તે તમારે ઘરકામની નોટમાં એકવાર લખવાના છે. જુઓ બાળકો, તમારી સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 17 પર છે ને, આયરો આ શબ્દ બનાવો અને લખો, એ તમારે ઘરકામની નોટમાં એકવાર લખવાનું છે. તો આજનું તમારું હોમવર્ક શું છે બાળકો, સ્વાધ્યાયપોથીમાંથી પાના નંબર 17 પરનું લખવાનું છે, બરાબર. લખશો ને બાળકો? સારું, સારા અક્ષરે લખજો, હા, આવી રીતના જાતે લખજો. શું છે આજનું તમારું હોમવર્ક, સ્વાધ્યાયપોથીમાંથી પાના નંબર 17 લખવું, બરાબર. ખ્યાલ આવ્યો બાળકો? સારું, ચાલો જય શ્રી કૃષ્ણ.